नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद। धूप में पसीना में बहाऊंगा जहाँ, हरे हरे खेत लहराएंगे वहाँ, धरती पे पापी ना पाएंगे जन्म, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम। नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद। बड़ा होके देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा, रखूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम। नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद। शांति की नगरी है मेरा ये वतन, सबको सिखाऊंगा मैं प्यार का चलन, दुनिया में गिरने नहीं दूंगा कहीं गम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम। नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद। आ एक सरस मजानू तमने देशभक्ति नु गीत आपेलू छे, एना कवि छे शकील બંદાયુની, બરાબર। હવે આ સરસ મજાની આ કવિતાની અંદર એક નાનો એવો એક બાળક છે, એ પોતાના દેશ માટેની દેશ માટેની જે ભાવના છે એ આ ગીતની અંદર પ્રગટ કરે છે, બરાબર। તો આ ગીત દ્વારા એક નાનો એવો છોકરો, બરાબર, એક નાનો એવો બાળક છે, એ પોતાના દેશ પ્રત્યેની જવાબદારી, પોતાના દેશ માટેનું બલિદાન છે એ પોતે અર્પણ શું કરવા માંગે છે એ તમને આખી કવિતાની અંદર આપેલું છે, બરાબર। તો સૌથી પહેલા તમને બોક્સ અહીંયા યલો આપેલું છે એ પહેલા હું કહું છું, જુઓ इस गीत में बाल सैनिक देश को आगे बढ़ाने की भावना व्यक्त करता है। એટલે કે આ ગીતની અંદર નાનો એવો બાળક એ પોતાના દેશને આગળ વધવા માટેની ભાવના પ્રગટ કરે છે। ઉસકી અચ્છા હૈ કિ અચ્છા હૈ કિ આગે બઢતે વક્ત ચાહે કિતની ભી બધાઈઓ કા સામના કરના પડે, फिर भी मंजिल प्राप्त न हो तब तक वह डटकर बढ़ना का सामना बढ़कर सामना करेगा। એટલે કે આ નાનો એવો બાળક છે એ પોતાના દેશને આગળ વધારવા માટે ગમે તેટલી મુશ્કેલીઓ આવશે, ગમે તેવું સંકટ આવશે, પણ એ
આ નાનો એવો બાળક છે એ ક્યારેય પણ પોતાની પીછેહઠ નહીં કરે, એટલે કે ગમે એ મુશ્કેલી આવશે હું એનો સામનો કરીશ, ડટકર મે સામના કરુંગા, એટલે કે હિંમતથી હું એના ઉપર સામનો કરીશ, હું ક્યારેય પણ પાછળ હટ કરીશ નહીં, એટલે કે પાછળ હું ફરીશ નહીં. હવે દેશ મે રહેને વાલે લોગ શાંતિ સે રહે, એક દૂસરે કો પ્રેમ પૂર્વક વ્યવહાર કરે, એસી બચ્ચે કી ભાવના હે. આ નાના એવા બાળક ની ભાવના છે કે દેશના હરેક લોકો હરેક માનવી છે એકબીજાને પ્રેમથી એકબીજાને પ્રેમ કરે અને શાંતિથી વ્યવહાર કરે એવી મારી ઈચ્છા છે. આ નાના એવા બાળક ની એવી ઈચ્છા છે કે લોકો છે એકબીજાની સાથે પ્રેમથી વ્યવહાર કરે, એકબીજાને પ્રેમ કરે, શાંતિ જાળવે, બરાબર. અને આ જે નાનો એવો બાળક છે એ પોતાની ભાવના દેશ પ્રત્યેની ભાવના છે એ પ્રગટ કરે છે, બરાબર. હવે આપણે પંક્તિ એક એક સમજશું અને આપણે જોશું. નાના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું, શું કહે છે કે હું નાનો એવો મુસાફિર છે યાત્રી છું અને દેશનો એક સિપાહી એટલે કે એક સૈનિક છું. પહેલી પંક્તિ ની અંદર નાના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું, એટલે કે હું નાનો એવો મુસાફિર યાત્રી છું અને હું દેશનો સિપાહી એટલે કે દેશનો સૈનિક છું. બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ જય હિંદ, બોલો મારી સાથે, સંગ એટલે સાથે, બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ જય હિંદ. ફરી એક વાર નન્હા મુન્હા રાહી હું દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ જય હિંદ, બરાબર. તું કહે છે કે હું નાનો એવો બાળક છું અને દેશનો સૈનિક છું, મારી સાથે બોલો જય હિંદ જય હિંદ જય હિંદ. રસ્તે પે ચલુંગા ના ડર ડર કે, ચાહે મુજે જીના પડે મર મર કે, શું કહે છે કે રસ્તા ઉપર હું ચાલીશ ત્યારે હું ડરી ડરીને નહીં ચાલું. શું કહે છે રસ્તે પે ચલુંગા ના ડર ડર કે, હું રસ્તા ઉપર ચાલીશ ત્યારે ડરીને ચાલીશ નહીં, ચાહે મુજે જીના પડે મર મર કે ગમે તેવી મુશ્કેલી આવશે, ભલે કદાચ મને દેશ માટે મરવું પણ પડશે કે હું મરી જઈશ, પણ હું દેશ માટે છે ક્યારે પણ હું ડરીને ચાલીશ નહીં. એટલે શું કહે છે રસ્તે પે ચલુંગા ના ડર ડર કે, ચાહે મુજે જીના પડે મર મર કે, ભલે મને મરવું પડે પણ હું રસ્તા પર ક્યારે ડરથી ચાલીશ નહીં. મંઝિલ સે પહેલે ના લુંગા કહી દમ, આગે હી આગે બઢાઉંગા કદમ, એટલે કે મારી મંઝિલ છે ધ્યેય છે, મંઝિલ એટલે ધ્યેય, મારું છે દેશભક્તિનું ધ્યેય છે. આ નાના એવા બાળકનો દેશભક્તિનું જે ધ્યેય છે એ હું ધ્યેય જ્યાં સુધી પૂરું નહીં કરું ત્યાં સુધી હું પાછળ જઈશ. ને તું કહે છે મંઝિલ સે પહેલે ના લુંગા કહી દમ, એટલે કે જ્યાં સુધી મને મારું ધ્યેય મારું જે ધ્યેય છે મારી જે મંઝિલ છે એ જ્યાં સુધી મને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું શાંતિથી ચેનથી બેસીશ નહીં, હું આગળ ને આગળ જ વધતો રહીશ, આગે હી આગે બઢતા રહુંગા, એટલે કે આગળ ને આગળ જ હું વધતો રહીશ દેશભક્તિ માટે, હંમેશા મારું પગલું છે એ આગળ ને આગળ વધતું રહેશે. દાઈને બાય દાઈને બાય થમ, હવે કહે છે કે ડાબો જમણો આગે હી આગે બઢાઉં, બરાબર. એટલે કે હવે તમને આ માત્ર પંક્તિ આપેલી છે કે દાઈને બાય, હવે દાયા અને બાયા, હવે દાયા એટલે શું અને બાયા એટલે શું, તો દાયા એટલે જમણો અને બાયા એટલે જો. શું કહે છે દાઈને બાય દાઈને બાય થમ, નાના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું, બરાબર. હવે દાયે એટલે શું જમણો અને બાયે એટલે ડાબો, બરાબર. દાયે ને બાયે, દાયે એટલે જમણો, દાયે એટલે જમણો અને બાયે એટલે ડાબો, બરાબર. પગની વાત કરે છે કે
આગળ છમણો પગ પાછળ છમણો પગ બરાબર આગળ છમણો પાછળ છમણો એવું તમને ખાલી કહે છે ડાયે એટલે છમણો અને બાયે એટલે ડાબો ડાયે એટલે છમણો અને બાયે એટલે ડાબો બરાબર આગે હિયા કે બડાંગા કદમ એટલે આગળ ને આગળ જ હું વધતો રહી धूप में पसीना में बहाऊंगा जहां हरे हरे खेत लहराएंगे वहां तू कही छे कि धूप એટલે કે ગમે તેવો તડકો હશે પણ હું મારી દેશ ભક્તિ છે એનો આગળ રાખીશ એટલે કે હું દેશની સેવામાં હંમેશા હાજર રહીશ હું ધૂપ છે હું તડકો છે તો ત્યારે તડકાને લીધે હું શાંતિથી બેસીશ નહીં પણ હંમેશા ગમે તેવો તડકો હશે તો પણ હું મહેનત કરી અને હું પસીનો નીકળશે તો પણ હું મારી મંજિલ જ્યાં સુધી પૂરી નહીં કરું ત્યાં સુધી હું શાંત બેસી નહીં એટલે ધૂપ મેં પસીના બહાઉંગા જહાં એટલે કે ગમે તેવો તડકો હશે પણ હું મારી મહેનત કરી હું ભલે પસીનો પાડીને પણ હું હરે હરે ખેત લહેરાઈંગે એટલે કે લીલોતરી હરે હરે એટલે કે આખું જે ખેતર છે ખેત એટલે ખેતર એટલે કે હું પસીનો બહાવી હું ગમે તેવું તડકામાં પણ મહેનત કરી અને હું એક સારું એવું ભરી ભરે ભરેલું ભર્યું ભર્યું બરાબર એટલે કે લીલોતરી વાળું ખેતર છે એ ઊભું કરીશ ધરતી પે પાપી ન પાએંગે જન્મ હું જ્યાં સુધી છું બરાબર હું જ્યાં સુધી છું ત્યાં સુધી ધરતી ઉપર કોઈ પણ પ્રકારના પાપી છે કે હરે હરે ખેત લહેરાઉંગા વહા તો ધૂપ મે પસીના બહાઉંગા શું કહે છે કે ગમે તેવો તડકો હશે હું પસીનો પાડીને પણ હું લીલું એવું ખેતર દેશ માટે હું તૈયાર કરીશ હવે કહે છે ધરતી પે પાપી ના પાએંગે જન્મ હું જ્યાં સુધી છું ત્યાં સુધી કોઈ પણ પાપી લોકો છે એ જન્મ લઈ શકશે નહીં આગે હી આગે બઢાઉંગા કદમ આગળ ને આગળ જ હંમેશા હું વધતો રહીશ દાયને બાય થમ નન્હા મુન્હા રાહી હું બરાબર હવે બડા હો કે દેશ કા સહારા બનુંગા દુનિયા કી આંખો કા તારા બનુંગા તું કહે છે બડા એટલે કે મોટો થઈ અને દેશનો મદદગાર સહારો હું બનીશ શું કહે છે કે હું મોટો થઈ અને દેશનો એક સહારો બનવા માંગુ છું દેશ માટે મદદગાર વ્યક્તિ બનવા માંગુ છું દુનિયાની આંખોનો તારો દુનિયા કી આંખો કા તારા બનુંગા એટલે કે હું દેશ માટે એવું કાર્ય કરીશ કે જેના કારણે મારું નામ છે એ પૂરી દુનિયા મારું નામ છે એ જુએ બરાબર એટલે કે મારી આખી દુનિયાની અંદર મારું નામ હોય બરાબર અને બધા જ લોકોનો હું તારો બનવા માંગુ છું એની આંખોનો તારો બનવા માંગુ છું હું એવા કામ કરવા ઈચ્છું છું કે જેના કારણે મારી લોકો છે એ વાત કરે કે આ વ્યક્તિ છે બરાબર કે એને પોતાના દેશ માટે ખૂબ જ એવું બલિદાન આપ્યું છે એટલે કે દુનિયાની આંખોનો હું તારો બનવા માંગુ છું રખુંગા ઊંચા તિરંગા હળદમ આપણો જે તિરંગા છે આપણો જે રાષ્ટ્રધ્વજ છે ભારત દેશનો એને હંમેશા હળદમ એટલે કે હંમેશા આગળ રાખીશ રખુંગા ઊંચા તિરંગા હળદમ એટલે કે હંમેશા આપણો જે ધ્વજ છે એને હું આગળ રાખીશ આગે હી આગે બઢાઉંગા કદમ હું આગળ ને આગળ જ વધતો રહીશ દેશ ભક્તિમાં હું ક્યારે પાછળહટ કરીશ નહીં શાંતિ કી નગરી હે મેરા યે વતન શું કહે છે કે મારો જે દેશ છે એ શાંતિની નગરી છે મારો દેશ છે એ વતન છે મારું વતન છે એ શાંતિનું છે સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન શું કહે છે કે હું આખું જે દેશ છે એની અંદર શાંતિ રાખવાનું કહીશ બરાબર લોકોને હું શીખવીશ કે શાંતિ રાખો બરાબર અને શું કહે છે કે મેં શીખાઉંગા પ્યાર કા વતન હું શીખવાડીશ કે તમે શાંતિથી રહો હરેક લોકોને હું શીખવીશ કે તમે શાંતિથી રહો અને એકબીજાને પ્રેમથી વર્તન કરો દુનિયા મેં ગિનને નહીં દૂંગા કહીં બમ હું દુનિયા છે એની અંદર ક્યાંય પણ બમ ફેંકવા દઈશ નહીં
કે કોઈ દુશ્મન દેશ છે એ ક્યારેય પણ લડવા આવશે તો હું એટલી મહેનત કરીશ, એટલું મારું બલિદાન આપીશ કે ક્યારેય પણ આપણા દેશની અંદર બોમ્બ ફેંકાય નહીં. આગે હી આગે બઢાઉંગા કદમ, શું કહે છે કે હું આગળ આગળ જ વધતો રહીશ. ફરી એક વાર આખી કવિતા જુઓ. સૌથી પહેલા કહે છે આ કવિતાની અંદર એક નાનો એવો બાળક છે, એ પોતાની ભાવના જે દેશ પ્રત્યેનું જે એની ભાવના છે એ પ્રગટ કરે છે. બરાબર, આ નાનો એવો બાળક છે એ સૈનિક બનવા ઈચ્છે છે કે હું મોટો થઈ અને સૈનિક બનીશ અને દેશ માટે જુદા જુદા કાર્ય કરીશ. જેવા તમને આમાં આપેલા છે કે ક્યાં કાર્ય કરીશ તો જુઓ કવિતામાં, નાના મુન્ના રાહી હું દેશ કા સિપાઈ હું. શું કહે છે કે નાનો એવો મુસાફિર છે અને દેશનો સિપાઈ એટલે કે સૈનિક છું. બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ, મારી સાથે બોલો જય હિંદ જય હિંદ. રસ્તે પે ચલુંગા ના ડર ડર કે, ચાહે મુજે જીના પડે મર મર કે, મનસિલ સે પહેલે ના લુંગા કહી દમ, આગે હી આગે બઢાઉંગા કદમ. શું કહે છે કે હું રસ્તા પર જ્યારે નીકળીશ, હું મુસાફર યાત્રા કરવા માટે હું સૈનિક બની અને જ્યારે રસ્તા પર ચાલવા નીકળીશ ત્યારે ક્યારેય પણ હું દેશ માટે પાછળ હટ કરીશ નહીં. એટલે કે હું રસ્તા પર ચાલીશ ત્યારે કોઈ પણ દિવસ ડરીને ચાલીશ નહીં. દેશ માટે ભલે મને મળવું પડશે તો હું મળીશ, પણ હું ક્યારેય ડરીને ચાલીશ નહીં. અને મંઝિલ છે પહેલે, મારી મંઝિલ છે, મારું ધ્યેય છે કે લોકો છે એ મારા દેશ માટેનું મને બલિદાન આપવું છે. મને દેશ માટે એવા વ્યક્તિ નાગરિક ઉભા કરવા છે કે જે દેશ માટે બલિદાન આપે અને એકબીજા સાથે પ્રેમથી વ્યવહાર કરે. મારું ધ્યેય છે કે કોઈ પણ દુશ્મન દેશના વ્યક્તિ છે એ આપણા દેશની અંદર આવી અને વિસ્ફોટ ના કરે, એટલે કે બોમ્બ ના ફેંકે. બરાબર, એવું મારું ધ્યેય છે. આ ધ્યેય હું જ્યાં સુધી મેળવીશ નહીં ત્યાં સુધી હું પીછેહટ કરીશ નહીં અને હંમેશા આગળ ને આગળ દેશ માટે વધતો રહીશ. ધૂપ મેં પસીના બહાઉંગા જહાં, હરે હરે ખેત લહેરાએંગે વહાં, ધરતી પે પાપી ન પાએંગે જન્મ. શું કહે છે કે ધૂપ મેં તડકામાં પણ હું પસીનો વહાવીને પણ દેશ માટે કાર્ય કરીશ, દેશ માટે ફસલે એટલે કે પાકો ઉગાડીશ. શું કહે છે કે દેશ માટે સારામાં સારું એવું ખેતર ઊભું કરીશ કે જેના કારણે બધા જ લોકો છે એને સારો પાક મળી શકે. તો જ્યાં સુધી હું ધરતી ઉપર છું ત્યાં સુધી ધરતી ઉપર કોઈ પણ પાપી લોકો છે એને જન્મ હું લેવા દઈશ નહીં. બડા હોકે દેશ કા સહારા બનુંગા, દુનિયા કી આંખો કા તારા બનુંગા, રખુંગા ઊંચા તિરંગા હરદમ. શું કહે છે કે જે આપણો ભારત દેશ છે એનો હું સહારો બનવા માંગુ છું, દુનિયાનો તારો માનવા માંગુ. શું કહે છે કે હું દેશનો તારો એટલે કે એવો સારો વ્યક્તિ બનવા માંગુ છું કે લોકો મને યાદ કરે. હું મરી જઈશ તો પણ સૈનિક તરીકે કદાચ મને બલિદાન દેશ માટે આપવું પડે, હું શહીદ થઈ જઈશ તો પણ મારું જે બલિદાન છે એ લોકો યાદ કરે. લોકો છે એ મારા માટે એ મારું બલિદાન છે એ યાદ કરે અને મને દુનિયાનો તારો બનવું છે, બધાનો તારો. શું કહે છે, દુનિયા કા આંખો કા તારા બનુંગા, એટલે કે હું એવું દેશ માટે કાર્ય કરીશ કે જેના કારણે લોકો છે એ મને યાદ કરે. બરાબર, અને હું લોકોના આંખોનો સહારો, હું લોકોનો સહારો મદદગાર બનવા માંગુ છું. બરાબર, અને દુનિયા છે એની આંખોનો તારો બનવા માંગુ છું. રખુંગા ઊંચા તિરંગા હરદમ, તિરંગા એટલે આપણો રાષ્ટ્રધ્વજ, ત્રણ રંગો છે એટલે એને કહે છે કે તિરંગા, કેસરી સફેદ અને લીલો આ ત્રણ કલર હોવાના કારણે એને તિરંગા, તિ એટલે કે ત્રણ રંગો વાળો એટલે તિરંગા. બરાબર, તો આ આપણો જે રાષ્ટ્રધ્વજ ભારત દેશનો છે એને હંમેશા ઊંચો ને ઊંચો રાખીશ. આગે હી આગે બઢાઉંગા કદમ, શાંતિ કી નગરી હે મેરા યે વતન, સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન, દુનિયા મેં ગિનને નહીં દૂંગા કહીં બમ. શું કહે છે કે દેશ છે એની અંદર એટલી હું શાંતિ જળવાનું શીખવાડીશ, એટલું હું શાંતિ જળવાનું કહીશ કે હરેક લોકો છે, હરેક નાગરિક છે એક
ના કરવા ને એકબીજાને ગાળો નહીં દેવી એવી સારી શિખામણ આપીશ અને આખી આખો દેશ છે એને શાંતિની નગરી બનાવવાની મારી ઈચ્છા છે બરાબર અને દુનિયામાં શું કહે છે કે આખી દુનિયાની અંદર હું કોઈ પણ છે કે દુશ્મન દેશ છે એની સાથે લડાઈ કરતી વખતે હું એના પર આપણા દેશ ઉપર બોમ્બ ફેંકવા દઈશ નહીં અને હંમેશા આગળ અને આગળ હું વધતો રહીશ બરાબર આ આખા કાવ્ય આખા કવિતાની અંદર તમને આ નાનો એવો બાળક છે એ પોતાની દેશભક્તિ છે દેશ માટેનો પ્રેમ છે એ તમને આ કવિતાની અંદર વ્યક્ત કરેલો છે બરાબર કે હું નાનો છું મોટો થઈને સૈનિક બનવા માંગુ છું અને હું દેશ માટે જુદા જુદા કાર્ય કરવા માંગુ છું હવે શબ્દ સમજૂતી જુઓ શબ્દ સમજૂતીની અંદર શું કહે છે નન્હા નન્હાનું થશે છોટા ધૂપ એટલે તડકો રાહી એટલે મુસાફિર યાત્રી સિપાહી એટલે સૈનિક વતન એટલે દેશ જન્મભૂમિ મનસી લક્ષ્ય અથવા ધ્યેય ચલન એટલે વ્યવહાર આચરણ દમ એટલે સાંસ બમ એટલે વિસ્ફોટક પદાર્થ કા બના હુઆ ગોલા એટલે કે આ બમ બરાબર વિસ્ફોટ કરવા માટે લોકો છે એ દુશ્મન દેશના છે એ આપણા ઉપર ફેંકે કે જેના કારણે લોકો છે મૃત્યુ પામે કદમ એટલે પેર મુહાવરે આંખો કા પ્યા આંખો કા તારા એટલે બહુત પ્યારા બરાબર આંખો કા તારા એટલે બહુત પ્યારા સમજાઈ ગઈ આખી કવિતા બાળકો હવે હોમવર્ક લખી લ્યો હોમવર્ક ની અંદર હોમવર્ક ની અંદર નન્હા મુન્ના રાહી હું એક વાર લખવી એક વાર પછી શબ્દ સમજૂતી શબ્દાર્થ છે બરાબર શબ્દાર્થ એક વાર અને મુહાવરો હવે હોમવર્ક ની અંદર નન્હા મુન્ના રાહી હું કવિતા છે બરાબર એ એક વાર લખવાની છે શબ્દાર્થ અને મુહાવરે છે પણ એક એક વાર લખવાના છે અને કવિતા છે એ પાકી કરજો